હું વૈદ્યરત્નમ સંદીપ પટેલ. મિત્રો નમસ્કાર. રેસ્પિડ ઓ2 એ મારા ગુરુજી પૂજ્ય નરસિંહભાઈ પટેલના યોગમાંથી બનાવેલ છે. ખાસ કરીને બે વાત મારે કહેવી છે, ત્રણ વાત કહેવી છે. એક, આપણે બધા ઘરના પ્રયોગો અને જાત જાતના પ્રયોગો કરાવે છે, પણ તમે ધુમાડો કરાવો. મીઠું લીમડાના પાન અને કપૂરનું, લીમડાના પાન, મીઠું અને કપૂરનું ધુમાડો કરાવો તો જ આ રોગ જશે. બીજું, એલોપેથિક દવાની સાથે આયુર્વેદ દવાની કોઈ આડઅસર નથી, એ ખાસ ધ્યાન રાખો. પાછો કહું છું કે એલોપેથ દવાની સાથે આયુર્વેદ દવાની કોઈ આડઅસર નથી, અને આયુર્વેદ દવા જ આ શાસ્ત્રમાં વાત કફત જ્વર બતાવેલો છે તેનો સચોટ ઉપાય છે. આજ સુધી WHO આની કોઈ પરફેક્ટ ટ્રીટમેન્ટ બતાવી નથી. અને ત્રીજીને અંતિમ વાત, મારું રેસ્પિડ O2 એ ત્રિભુવન કીર્તિ રસ, દુર્જલ જેતા રસ છે ને, નરસિંહકાકાનો યોગ છે, દુર્જલ જેતા રસ, રત્નાગીરી રસ, હેમગઢ પોટલી રસ, જય મંગલ રસ, સુવર્ણ વસંત માલતી, શ્વાસકાશ ચિંતામણી રસ, હૃદય ચિંતામણી રસ, હૃદયાણવ રસ, વસંત કુસુમાકર રસ અને સુવર્ણ મકર ધ્વજવટી, યષ્ટિ આદિગણ અને લવણ, કંઠકારી લવણનું સંયોજન છે, જેના થકી મોટે ભાગના પેશન્ટ જીભની નીચે આ ગોળી બનાવી છે. મેં 300 કે 400 મિલીગ્રામની ગોળી છે, જીભ નીચે વાટીને મૂકવાથી 4 ગોળી સ્ટેટ, એનાથી ઓક્સિજન બહુ ઉચકાય છે. અદ્ભુત પ્રયોગ છે, અનુભૂત પ્રયોગ છે, અને અત્યંત આ કટોકટીના સમયમાં લાભદાયી છે. જેનો સર્વે લાભ લેવો, એનો ડોઝ જેનું સેચ્યુરેશન 80ની નીચે હોય, 4 ગોળી સબલ્યુંગલી સ્ટેટ, પછી દર 2 કલાકના અંતરે 3-3-2-2 એ રીતે આપતા જવી, 2 દિવસ આપવાથી મોટેભાગેના પેશન્ટને ખૂબ લાભ થાય છે. અસ્તુ, ધન્યવાદ.